नमस्कार विद्यार्थी मित्रों, डीएलएस सिस्टम अपनी फेवरेट सिस्टम में तमारो स्वागत करू छु। मित्रों अपने भणी रहा छे चेप्टर नंबर 3 मध्यवर्ती स्थिति ना माप। काल में हमें सारा दाखला गणाया 3 दाखला। आज अपने आगे बढ़वानुं छे एक नवी रीत तरफ। हवे मित्रों सौथी पहेला अपने अवर्गीकृत माहिती गणी। जो माहिती होय प्रकार की अवर्गीकृत ने वर्गीकृत। अवर्गीकृत એટલે શું કે જેમાં માત્ર પ્રાપ્તાંક હોય એટલે કે અવલોકન આપેલા। વર્ગીકૃત એટલે કે વર્ગીકરણ થાય। વર્ગીકરણ થાય એટલે કેમાં વર્ગીકરણ થાય એટલે કે એક્સ એન્ડ એફ અવલોકન અને એની આવૃત્તિ। આ વર્ગીકૃત ની અંદર બે ભાગ પડે, અસતત અને સતત। અસતત અને સતત। અસતત માં અવલોકન ને આવૃત્તિ હોય, સતત માં વર્ગ ને આવૃત્તિ। तो बे मेन भाग अवर्गीकृत ने वर्गीकृत। अवर्गीकृत नो मात्र अवलोकन जे पहले दिस में ना। वर्गीकृत नी अंदर बे भाग पड़े, असतत ने सतत। असतत એટલે કે અવલોકન ને આવૃત્તિ અને સતત એટલે વર્ગ ને આવૃત્તિ। જેના દાખલા તમે 10માં માં ભણતા તમારે સીધું સતત આવૃત્તિ વિતરણ જ ભણવાનું હતું। તમે 20 વિશે ભણ્યા તો પહેલા અસતત ભણાય પછી સતત ભણાય। તો आज सौथी पहेला आपणे चर्चा करशुं वर्गीकृत माहिती माटे मध्यम एटले के ज्यां आवृत्तिओ आवशे। वर्गीकरण थयुं छे एटले आवृत्तिओ आवशे। कई रीतना भाग पड़े तो एमां बे, असतत आवृत्ति वितरण एना आपणे पहेला दाखला गणशुं। बंने रीते गणशुं। जो परीक्षामां पूछशे ने पण आपणी पासे मेथड, आपणी पासे स्टाइल होवी जरूरी छे, बराबर छे। पण टूंका दाखला माटे सूत्र तमने आवडवा जोईए। તમને અવલોકન અને આવૃત્તિ એટલે કે xi અને fi આપેલા છે, તમારે માત્ર બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે કે fi xi। fi xi fi xi ના ટોટલ શું કહેવાય? સિગ્મા fi xi અને fi ના ટોટલને તમે જાણો છો n કહેવાય। તો મિત્રો આપણે જે મધ્યકમાં સિગ્મા fi કહેતા હતા એ ભૂલી જાઓ। હવે બધી વખતે fi ના ટોટલમાં શું કહેવાનું? n જ કહેવાનું। n એટલે કે આવૃત્તિનો સરવાળો। તો સિગ્મા fi xi ના છેદમાં n, સિગ્મા fi xi ના છેદમાં n એટલે આવૃત્તિનો સરવાળો, બરાબર છે। ત્યારબાદ આપણે લખવાનું છે ટૂંકી રીતમાં કે xi fi, બરાબર છે, એનું આપણે રૂપાંતર કરવાનું છે di માં। આપણે આવડે છે કે xi માંથી કોઈ એક કિંમત બાદ કરવાની કે જેને a કહેવાય, di બરાબર xi - a અને પછી fi di નો ગુણાકાર કરવાનો છે। મિત્રો એક अकस्मात
दिवसोनी संख्या 15 25 20 15 16 6 અને 3 આવૃત્તિનો સરવાળો કરીએ 12 10 5 15 15 ને 6 21 ને 6 27 ને 33 નું શું વધ્યું 3 ને 6 ને 8 ને 10 કેલ્ક્યુલેટરમાં કરો મિત્રો એટલે 16 આવશે હવે ગુણાકાર કરવાનો છે આ બે કોલમનો ગુણાકાર જે તમને આવડે છે બરોબર છે તો કે 0 ગુણ્યા 15 0 કેલ્ક્યુલેટરમાં કરવાનું 0 ગુણ્યા 15 0 એટલે 0 થાય 25 ગુણ્યા 1 તો કે 25 20 2 તો કે 40 15 3 તો કે 45 16 4 તો કે 64 6 5 તો કે 30 અને 6 3 તો કે 18 પાછો કેલ્ક્યુલેટર કરવાનું 25 વત્તા 40 વત્તા 45 વત્તા 64 વત્તા 30 વત્તા 18 કેટલા થાય 222 y કા કેટલા કરું આવૃત્તિ નો સરવાળો કેટલો છે તો કે 100 અને 2.22 હંમેશા ધારણા xy માંથી કરવી fy માંથી નહીં ઘણીવાર વિદ્યાર્થીઓ fy માંથી ધારણા કરી લે છે તો એ ખોટો પડે હંમેશા ધારણા કેમ થાય xy માંથી અને શું ધારવાનું તો કે નાની કિંમત ધારવાની કઈ કિંમત નાની કિંમત નાના 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 કોણ છે તો કે 0 તે બરાબર 0 આ બધામાંથી આપણે 0 બાદ કરવા છે તો કે 0 માંથી 0 જાય તો 0 1 માં 0 જાય તો 1 2 3 4 5 6 આલે લીટી નહી લે બહુ સારી વાત કરે સંખ્યા એ છે 0 છે એટલે બાકી બીજી કોઈ સંખ્યા હોય તો સ્કીમા બદલી જાય બરાબર બીજી કોઈ સંખ્યા ના લે નહી કારણ કે આપણે નાની કિંમત એટલે જાણીએ છીએ કે માઈનસ ના હવે કોલમ પા લે જો ગુણાકાર એ જાવ છે પણ હવે હું ગુણાકાર નેક્સ્ટ સ્ટાઇલ શીખવાઉં છું બે કોલમ ના ગુણાકાર કેમ કરવા અને સીધો સરવાળો કેમ તો ફરીથી કેલ્ક્યુલેટર અહીંયા મેં બધા કોલમ ના ગુણાકાર તરીકે અલગથી સરવાળો કરાવડાયો હવે આપણે ડાયરેક્ટ સરવાળો કરશું તો કેલ્ક્યુલેટર બધા પાસે હોવું જોઈએ તમારે ગુણાકાર fy ને di નો કરવાનો છે લખો 15 ગુણ્યા 0 બરાબર ઓન ધ સ્વિચ કોઈ નહીં દબાવે ઓકે 15 ગુણ્યા 0 બરાબર કેટલો આવ્યો 0 ચાલુ જ રાખવાનું છે બરાબર લખાઈ ગયું 0 આવી ગયો અને લખતા જવાનું પછી લખો 25 પછી ગુણ્યા ની નિશાની ગુણ્યા 1 બરાબર 25 ગુણ્યા 1 બરાબર કેટલા આવ્યા ઓકે 25 20 ગુણ્યા 2 બરાબર 20 ગુણ્યા 2 બરાબર કેટલા આવ્યા તો કે 40 15 ગુણ્યા 3 બરાબર 15 ગુણ્યા 3 બરાબર કેટલા આવ્યા કે 45 16 ગુણ્યા 4 બરાબર 16 ગુણ્યા 4 બરાબર કેટલા આવ્યા તો કે 64 6 ગુણ્યા 5 બરાબર 6 ગુણ્યા 5 બરાબર તો કે 30 અને 3 ગુણ્યા 6 બરાબર તો કેટલા થાય 18 3 ગુણ્યા 6 બરાબર 18 કોઈ ઓનની સ્વિચ નહીં દબાવે તમારી લેફ્ટ સાઈડ જે GT ની સ્વિચ છે દબાવો ધેટ્સ યોર ટોટલ 222 222 એ તરીકે તો મિત્રો 0 222 ના છેદમાં 100 એટલે 2.22 તમારો નક્કી રીતો એટલે સીધી જવાબ કેવો આવશે સરખો જ આવશે ધેટ્સ યોર આન્સર ક્લિયર જોઈ લ્યો બરાબર છે અને તમારે નોટ ડાઉન કરી લેવાનું છે
लेक्चर में नेक्स्ट टाइम में आगे बढ़सू। नमस्कार।